મૂળીના ખાટડીથી દૂધઈનો રસ્તો બન્યો છે બિસ્માર. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ રોડનું કામ કરવામાં આવતું નથી. દૂધઈ ગામે પ્રખ્યાત વડવાળા મંદિરના દર્શને આવતા યાત્રિકો પણ પરેશાની ભોગવી રહ્યા છે. મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે અને સમારકામ પણ કરવામાં આવતું નથી, જેથી કરીને રસ્તો બિસ્માર બનેલો દૃશ્યમાં જોઈ શકાય છે. છેલ્લા 12 વર્ષથી આ યથાસ્થિતિ પરિસ્થિતિ છે અને હજુ કેટલા વર્ષ રહેશે તે પણ જોવાનું રહે. ગ્રામજનોએ ધારાસભ્યથી લઈને જિલ્લા પંચાયત સુધી રજૂઆત કરી તેમ છતાં પણ કોઈ પરિણામ આવતું નથી. વાહન ચાલકો થઈ રહ્યા છે પરેશાન. આ છે બિસ્માર રસ્તો, મૂડીના ખાટકીથી દૂધઈનો રોડ છે. મૂડીમાં ફરી શરૂ થઈ ઘઉંની ખરીદી કેન્દ્ર. ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકાર દ્વારા ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતો માટે ખરીદી કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં સરકાર દ્વારા 20 કિલો ના ભાવ પ્રતિ 385 રૂપિયા આપવામાં આવી રહ્યો છે. મૂડી માર્કેટ યાર્ડ થી દૂર ગોદાવરી જીનમાં પણ ખરીદી કેન્દ્ર ખોલવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. મૂડીના દૂધઈમાં જાહેર શૌચાલય બન્યા ખંડેર. એક તરફ શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે અને ગ્રામને સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છ ગામ, શૌચ મુક્ત ગામના બેનરો લગાવવામાં આવ્યા છે. પરંતુ મૂડીના દૂધઈમાં જાહેર શૌચાલય હાલમાં ખંડેર જેવી હાલતમાં જોવા મળી રહ્યું છે. નબળા બાંધકામથી થોડા સમયમાં ખંડેર હાલતમાં શૌચાલય બની ગયું છે. મહિલાઓને પડી રહી છે હાલાકી. લોટ પાણી લાકડા જેવી કામગીરી કરીને ભ્રષ્ટાચાર આચરી અને શૌચાલયો બનાવવામાં આવી રહ્યા છે, જેથી કરીને થોડા સમયમાં આ શૌચાલયો ખંડેર બની જતા હોય છે. અધૂરું કામ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરોને પૂરતા પ્રમાણમાં નાણાં ચૂકવી દેવામાં આવે છે અને પંચાયત આ બાબતે સદસ્યો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ શૌચાલયો હાલમાં ખંડેર બનેલા જોઈ શકાય છે. મૂડીના ટીકર ગામે મનરેગા યોજના અંતર્ગત કેનાલ બનાવવામાં આવી છે. હાલમાં કોરોના વાયરસની મહામારીને લઈને મનરેગા યોજના જીવનસંગીની પ્રાપ્ત થઈ હતી અને જીવનસંગીનીની જેમ જીવન જીવવા માટે જરૂરી ચીજવસ્તુ ખરીદી કરવા માટે મજદૂર વર્ગને આ યોજના ખૂબ જ અનુકૂળ આવી હતી અને તેનો સદુપયોગ કરવામાં આવ્યો હતો. લોકબંધ જે કરવામાં આવ્યું હતું ભારતમાં સતત, ત્યારે આ સમયે જ મનરેગા યોજના દરેક માટે ઉપયોગી બની હતી. ત્યારે પાણીનો ઉપયોગ થાય તે માટે કેનાલ બનાવવામાં આવી, તેના સાણો પાણીનો સદુપયોગ કરી શકાય તે માટે આ કેનાલ મજૂરો દ્વારા બનાવવામાં આવી છે. 300થી વધારે મજૂરો 20 દિવસ સુધી કે શ્રમ કરી અને આ કેનાલ બનાવી છે, જેથી કરીને ખેડૂતોને આ કેનાલથી ફાયદો થશે અને લાભ પણ મળી રહેશે. આમ લોકડાઉન અંતર્ગત જે મજૂરો છે, ખેત મજૂરો છે, તેમને રોજગારી મળી હતી અને આ રોજગારી થકી તેઓની કે આ નાની કેનાલ બનાવવામાં આવી છે અને કેનાલ દ્વારા ખેડૂતોને હવે પાણી મળતું થશે ત્યારે સિંચાઈનો પણ લાભ મળી રહેશે, જે દૃશ્યમાં જોઈ શકાય છે.